મોરબીના પાવડિયારીમાં સિરામિક ફેક્ટરીમાં ફાયરિંગ, બેને ઈજા, ફેક્ટરી માલિકે પગાર ન ચૂકવતા શ્રમિકોના પથ્થરમારા બાદ ફાયરિંગ. ઉત્તર ગુજરાતમાં પાણી કાપનો આજે બીજો દિવસ, આજે પણ પાણી માટે તરસશે 1000 ગામ સહિત 9 શહેરો. વિનેશા સાથેની ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ પિતા પુત્ર આવ્યા સામે, કહ્યું વાયરલ થયેલી ક્લિપમાં નથી કોઈ તથ્ય, નહીં આપું વોઇસ સેમ્પલ. અનામત મામલે ગણદેવીના ભાજપના ધારાસભ્ય નરેશ પટેલે કર્યો બફાટ, કહ્યું અનામત મામલે આનંદીબેનને પણ ઘરે બેસવાનો વારો આવ્યો. મરાઠાઓને 16% અનામતની જાહેરાત કરતા મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, કહ્યું 1 ડિસેમ્બર મરાઠાઓ માટે હશે ખુશીનો દિવસ, સવાલ એ છે કે ગુજરાતના પાટીદારોને ક્યારે મળશે અનામત. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સમાચાર સતત, આપની સાથે હું ઝરણા. સમાચારો મળી રહ્યા છે કરોડોના કૌભાંડના મામલે જ્યાં વિનય શાહની ઓફિસ અને ઘર પર તપાસ શરૂ કરવામાં આવી છે. મોડી સાંજથી સીઆઈડી ક્રાઇમ તપાસ કરી રહી છે. પાલડી વિકાસગૃહ ખાતે આખી રાત સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. મહત્વના ડોક્યુમેન્ટ્સ અને ફાઇલો સીઆઈડી ક્રાઇમ કબજે કરશે અને આ કેસને લગતા મહત્વના પુરાવાઓ કબજે કરશે. તો વિનેશ શાહની ઓફિસ અને ઘર પર તપાસ ગઈકાલ સાંજથી શરૂ કરી દેવામાં આવી છે. સીઆઈડી ક્રાઇમ આ અંગે તપાસ કરી રહી છે, ત્યારે તપાસમાં પારડી વિકાસગૃહ ખાતે આખી રાત સર્ચ ઓપરેશન ચાલ્યું છે અને જે પણ મહત્વના ડોક્યુમેન્ટ્સ અને ફાઇલો જે છે તે કબજે કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે વિનેશ શાહ કરોડોનું કૌભાંડ આચરી નાસી છૂટ્યો છે, ત્યારે હવે આ ડોક્યુમેન્ટ્સના આધારે તપાસ શરૂ કરવામાં આવશે. મહત્વના પુરાવાઓ હાથ લાગી શકે છે. કરોડોના કૌભાંડ આચર્યા બાદ હવે જ્યારે આ દંપતી ફરાર થઈ ચૂક્યું છે, ત્યારે તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. ગઈકાલ સાંજથી જ તપાસનો ધમધમાટ શરૂ કરાયો. આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે અમારા સંવાદદાતા હરમેશ સુખડિયા. હરમેશ, વિનય શાહની ઓફિસ અને ઘર પર ગઈકાલ સાંજથી જ સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે, જાણવા માંગે છું હાલ શું કાર્યવાહી કરવામાં આવી રહી છે અને શું શું હાથ લાગ્યું છે અત્યાર સુધી? ઝરણા, કરોડોનું કૌભાંડ કરનાર વિનય શાહ અને તેની પત્ની હાલ ફરાર થઈ ગયા છે. ત્યારે અત્યારે ન્યૂઝ 18 ગુજરાતી તેમના જે ઘર આવેલું છે પાલડી વિસ્તાર એટલે કે વિકાસગૃહ વિસ્તારમાં જે યુનિયન ફ્લેટ આવેલા છે તે યુનિયન ફ્લેટ ખાતે અત્યારે અહીંયા ન્યૂઝ 18 ગુજરાતી આવી પહોંચ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ગઈકાલે મોડી બપોરથી જે સીઆઈડી ક્રાઇમની ટીમ જે છે તે ટીમ સર્ચ ઓપરેશન કરી રહી છે. ખાસ તો વાત કરવામાં આવે તો તેના ઘર ઉપર સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે. તેના જે 4 મકાનો છે તે 4 મકાનના તાળા તોડીને સીઆઈડી ક્રાઇમે તપાસ હાથ ધરી છે. અંદરથી મહત્વના જે દસ્તાવેજ, ડોક્યુમેન્ટ, જે અન્ય વસ્તુઓ છે તે તમામ વસ્તુઓ હાલ કબજે કરવામાં આવી રહી છે. બીજી તરફ થલતેજ ખાતે તેની જે ઓફિસ આવેલી છે તે ઓફિસનું પણ પહેલા પોલીસે સીલ મારી હતી અને આ જે ઓફિસ હતી તે સીલ માર્યા બાદ તેનું સીલ તોડીને સીઆઈડી ક્રાઇમે તપાસ શરૂ કરી છે. સ્થાનિક પોલીસ છે તે સ્થાનિક પોલીસને પણ સાથે રાખી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. બીજી તરફ આગામી સમયમાં જે મિલકતો છે અને જે અન્ય ચીજ વસ્તુઓ છે તે પણ સીઆઈડી ક્રાઇમ ટાંચમાં લેશે અને તેની પણ ટાંચમાં લીધા બાદ કાર્યવાહી કરવામાં આવશે. તો બીજી તરફ વાત કરવામાં આવે તો આ જે ઓફિસો અને ઘર આવેલું છે તે ઘર ઉપર સર્ચ ઓપરેશન કરવામાં આવેલું છે અને તમામ જે મહત્વના જે દસ્તાવેજો છે તેની કંપનીને લગતા જે પણ ડોક્યુમેન્ટ છે તે હાલ કબજે કરવાની કાર્યવાહી ચાલી રહી છે. જે બિલકુલ, શું લાગી રહ્યું છે હરમેશ, જે પ્રકારે ગઈકાલ સાંજથી જે સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે, હજુ કેટલા સમય સુધી આ કાર્યવાહી કરવામાં આવી શકે છે ત્યાં? ચોક્કસથી 12-14 કલાકથી વધારે સમય વીતી ગયો છે, તેમ છતાં પણ હજુ કાર્યવાહી યથાવત છે. ખાસ તો તેમના ઘરે એક ટીમ રાખવામાં આવી છે જેમાં પીએસઆઈ કક્ષાના અધિકારીઓ છે, પીઆઈ કક્ષાના અધિકારીઓ છે, જ્યારે તેની જે ઓફિસ આવેલી છે તે ઓફિસ ખાતે પણ આ પ્રકારે અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા છે અને તમામ જે ટીમ છે તે ટીમ બનાવી અને આ કામગીરી કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં એટલે કે કહી શકાય કે દિવસ દરમિયાન અનેક વખત જે ડીવાયએસપી કક્ષાના જે અધિકારી છે જેઓ આ ટીમમાં છે અને ઇકોનોમી સેલના જે ડીવાયએસપી છે તે લોકો પણ અહીંયા વિઝિટ કરતા હોય છે અને તમામ પ્રકારે કયા પ્રકારે કામગીરી ચાલી રહી છે તે તમામ પ્રકારનું અપડેટ પણ તેઓ મેળવતા હોય છે. જી બિલકુલ હરમેશ, આભાર. તો હાલ તો જે કાર્યવાહી ચાલી રહી છે તે હજુ પણ આગળ યથાવત રહે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ગઈકાલ સાંજથી જ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે વિનય શાહની ઓફિસ અને ઘર પર, જ્યાં મહત્વના ડોક્યુમેન્ટ્સ અને ફાઇલ જે છે તે જપ્ત કરવામાં આવી રહી છે.
અન્ય સમાચારો. રાંદેર મસાલા સર્કલ પાસે પાન પાર્લરના માલિક પર હુમલો કરાયો છે. પાનની દુકાનના માલિક પર ચપ્પુ અને દંડા વડે હુમલો કરાયો. પાણીની બોટલ માંગતા ઉગ્ર બોલાચાલી થઈ હતી. દુકાનદારને ગુસ્સો આવતા ગ્રાહકને તમાચો માર્યો, તો ગ્રાહકે સાથીદારો સાથે મળી દુકાન માલિકને માર્યો માર. રાંદેર પોલીસ સ્ટેશનમાં આ ઘટના અંગે ફરિયાદ નોંધવામાં આવી છે. પાણીની બોટલ માંગતા આ કોઈ મામલો જે છે ત્યારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું, કે જ્યાં પહેલા તો દુકાનદારને ગ્રાહક પર ગુસ્સો આવતા તેણે ગ્રાહકને તમાચો માર્યો હતો, જોકે ત્યારબાદ ગ્રાહકને ગુસ્સો આવતા તેણે પોતાના સાથીદારો સાથે ભેગા થઈ દુકાન માલિકને માર માર્યો હતો. આ અંગે વધુ માહિતી અમારા સંવાદદાતા કીર્તેશ પટેલ આપી રહ્યા છે. કીર્તેશ, જાણવા માંગીશું શું હતી આ ઘટના. ચોક્કસ, મને સુરતના રાંદેર વિસ્તારની આ ઘટના છે. ત્યાં મસાલ સર્કલ પાસે આવેલા પાનના ગલ્લા પર એક વ્યક્તિએ પાણીનો બોટલ માંગ્યો હતો. જો કે દુકાનદાર ગ્રાહકીમાં હોવાને લઈને પાણીનો બોટલ ના આપતા આ ગ્રાહક ગમે તેમ એલફેલ શબ્દ બોલવાના શરૂ કર્યા હતા, જેને લઈને દુકાન માલિકને ગુસ્સો આવ્યો હતો અને આ ગ્રાહકને તમાચો જીકી દીધો હતો. આટલાથી શરૂ થયું આખી રામાયણ. થોડીક ક્ષણોમાં ગ્રાહક એના મિત્રોને બોલાવ્યા હતા અને ત્યારબાદ આ દુકાનદાર ઉપર તૂટી પડ્યો હતો. દુકાનમાં તોડફોડ કરી તેને માર માર્યો હતો. જોકે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ઘટનાની જાણકારી પોલીસને આપતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી હતી અને મધ્યસ્થી કરી હતી. ત્યારબાદ આ મામલો થાળે પડ્યો હતો અને દુકાનદારે ગ્રાહક વિરુદ્ધ રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે 7 લોકોની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા. જી બિલકુલ કીર્તેશ, આભાર. તો ધરપકડના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. દુકાનદાર અને ગ્રાહક સાથે મારામારી થઈ હતી અને તે મામલે હવે પોલીસ કાર્યવાહી કરી રહી છે. અન્ય સમાચારો મળી રહ્યા છે, જ્યાં સેન્ટ્રલ જેલમાંથી મળી આવ્યો છે મોબાઈલ. સીસીટીવીએ 4 કેદીઓની મોબાઈલની પોલ ખોલી, ખાડો ખોદી પ્લાસ્ટિક બેગમાં છુપાવવામાં આવ્યો હતો આ મોબાઈલ. જેલ અધિકારીએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં અંગે ફરિયાદ કરી છે. ભરૂચ બેવડી હત્યાકાંડનો આરોપી અને મુકેશ હરજાણી હત્યાના આરોપીની સંડોવણી હોય તેવું સામે આવી રહ્યું છે. સેન્ટ્રલ જેલમાંથી મોબાઈલ મળી આવવાની ઘટના સામે આવી રહી છે. સીસીટીવીમાં અંગે દ્રશ્યો કેદ થયા હતા. જે મોબાઈલ છે તે જમીનમાં દાટી દેવામાં આવતો હતો. અને સમાચારો મોરબીથી, જ્યાં પાવડિયારીમાં એક સિરામિક ફેક્ટરીમાં ફાયરિંગની ઘટનાએ ચકચાર જગાવી. ફેક્ટરી માલિકે પગાર ન ચૂકવતા શ્રમજીવીઓ રોષે ભરાયા હતા, જ્યાં સહનશક્તિ ખૂટતા શ્રમજીવીઓએ ફેક્ટરી પર પથ્થરમારો કર્યો. આ સમયે ફેક્ટરી માલિકે સ્વબચાવમાં ફાયરિંગ કરતા 2 શ્રમજીવીઓને ગોળી વાગી હતી. બંને ઇજાગ્રસ્ત શ્રમજીવીઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. હુમલાના તમામ દ્રશ્યો ફેક્ટરીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા. બનાવની જાણ થતાં તાલુકા પીએસઆઈ અને મોરબી એલસીબીની ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. પેટ્રોલનો ભાવ 74.72 રૂપિયા, જ્યારે કે ડીઝલનો ભાવ 75.35 રૂપિયા પહોંચ્યો છે. અને આ સાથે જ પેટ્રોલમાં 18 પૈસાનો ઘટાડો થયો છે, જ્યારે કે ડીઝલમાં 17 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે. સતત પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે. આજે પણ પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો નોંધાયો છે, જ્યાં પેટ્રોલમાં પ્રતિ લીટર 18 પૈસાનો, જ્યારે કે ડીઝલમાં પ્રતિ લીટર 17 પૈસાનો ઘટાડો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે સતત 27 દિવસથી પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે, જેના કારણે લોકોને આંશિક રાહત જરૂરથી મળી રહ્યું છે. એક તરફ ઉત્તરોત્તર પેટ્રોલ ડીઝલનો જે ભાવ વધારો થઈ રહ્યો હતો, આ કમરતોડ ભાવ વધારો ઝીંકાવાને કારણે જનતા પરેશાન હતી, ત્યારે પેટ્રોલ ડીઝલમાં સતત થઈ રહેલો ભાવ ઘટાડો જે છે તે લોકો માટે આંશિક રાહતના સમાચાર જરૂરથી લઈને આવ્યો છે. અને સમાચારો, ઉત્તર ગુજરાતમાં પાણી કાપનો આજે બીજો દિવસ છે. આજે પણ પાણી માટે તરસશે 1000 ગામ સહિત 9 શહેરો. ઉલ્લેખનીય છે કે 15 નવેમ્બર ગઈકાલ રાતથી જ પાણી કાપ જે છે તે મૂકવામાં આવ્યો હતો અને ત્યારબાદ સતત 2 દિવસ સુધી આ પાણી કાપનો જે મારો છે તે સહન કરવો પડશે ઉત્તર ગુજરાતવાસીઓએ. અને આ પાણી કાપની અસર 1000 ગામ સહિત 9 શહેરોમાં જોવા મળશે, ત્યારે આજે પણ પાણી માટે 1000 ગામના લોકો જે છે તરસશે. જોકે ગામના સ્થાનિક લોકોનું કહેવું છે કે આ પાણી કાપ 2 દિવસ માટે નહીં પરંતુ 3 દિવસ માટે અપાયો છે. રાજ્યમાં ટેકાના ભાવે થતી મગફળીની ખરીદીનો આજે બીજો દિવસ છે. ગુરુવારે મગફળીની ખરીદી દરમિયાન અનેક સ્થળોએ હંગામો થયો હતો, ત્યારે આજે મગફળીની ખરીદી શરૂ થશે. જોવાનું રહેશે કે આજે પણ શું ખેડૂતો માટે
આ દિવસ હંગામેદાર રહે છે। तो मगफळीनी टेकाना भावे खरीदी शुरू करवामां आवी छे। आजे बीजो दिवस छे त्यारे आज अंगे वधु वात करवा अमारा संवाददाता हरिन मात्रावाड़ी अमारी साथे जोडायेला छे। हरिन, मगफळी खरीदीनो आजे बीजो दिवस, गईकाले हंगामो थयो हतो, जाणवा मांगे छे आजे शुं अणसार वर्ताई रह्या छे त्यां। ચોક્કસ, જે રીતે જોવા જઈએ તો ટેકાના ભાવે મગફળીની ખરીદી છે તેનો આજે બીજો દિવસ છે અને ક્યાંક ને ક્યાંક કોઈ પણ જે હંગામો ન થાય, કોઈ પણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને એસઆરપી બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। જે રીતે ખરીદી સીસીટીવી હેઠળ થવાની હતી તે પણ લગાવી ચૂક્યા છે। ખાસ કરીને જે રીતે ગઈકાલે જે ખેડૂતોના ઘણા પ્રશ્નો હતો, પરંતુ મોડી સાંજે જિલ્લા કલેક્ટર આવ્યા હતા અને ત્યારબાદ સમગ્ર જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતી, જે પણ તકલીફો હતી ખેડૂતોની, તેને ક્યાંક ને ક્યાંક સોલ્વ કરી હતી। જો ગઈકાલની વાત કરવામાં આવે તો ગઈકાલે તેનો પ્રથમ દિવસ હતો અને 243 જેટલા ખેડૂતોની મગફળી છે તેની ખરીદી ગઈકાલે થઈ હતી અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો રાજકોટ જિલ્લાના 11 સેન્ટર ઉપર 243 ખેડૂતોની જ મગફળી કરવામાં આવી હતી। 15,000 ખેડૂતો છે તેને રાજકોટ જિલ્લામાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને મગફળીનું કામ જે છે કહી શકાય કે ખૂબ જ કાચબા ગતિએ, ગોકળ ગતિએ ચાલી રહ્યું છે। ગઈકાલની વાત કરવામાં આવે તો રાજકોટનું જે માર્કેટિંગ યાર્ડ છે જ્યાં ખરીદી થઈ રહી છે ત્યાં 4 ખેડૂતોની મગફળી છે તેની ગુણવત્તા ફેલ થઈ હતી, જેને કારણે ચાર જેટલા ખેડૂતોની મગફળીનો માલ છે તે પરત લઈ જવો પડ્યો હતો। બીજી તરફ જો વાત કરવામાં આવે તો ગઈકાલે જે ખેડૂતો સેન્ટર ઉપર આવ્યા હતા તેમાંથી 34 જેટલા ખેડૂતો છે તેની હજી સુધી તેનો વારો નથી આવ્યો, એટલે કે ગઈકાલના ખેડૂતો છે તેઓ રાજકોટના જે જ્યાં ખરીદી ચાલુ છે જૂનું માર્કેટિંગ યાર્ડ છે ત્યાં અત્યાર સુધી છે તેઓ તેને રાહ જોવી પડી છે। આજે 9 વાગે છે આ ખરીદી શરૂ થશે। હું આપ જોઈ શકો છો કે જે તેની પ્રક્રિયા હોય છે, જે ખરીદી થઈ ગઈ છે મગફળીની તેને આ પ્રમાણે એક જે સિલાઈ મારવામાં આવે છે તેમાં લખવામાં પણ આવે છે, તમામ જે વિગત છે તે આ બોરી ઉપર લખી દેવામાં આવે છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે પણ જે ખેડૂતો છે તે આવી ગયા છે અને 9 વાગ્યાથી જે ખરીદી છે તે ફરીથી આજે શરૂ કરવામાં આવશે। જી બિલકુલ હરિન, આભાર। તો હવે 9 વાગ્યાથી ખરીદી જે છે તે ટેકાના ભાવે શરૂ કરવામાં આવશે। ગઈકાલે જે છે તે હોબાળો થયો હતો, જે પ્રકારે ખરીદીની શરૂઆત થવી જોઈએ તેનો સમય પણ મોડો થઈ ગયો હતો ત્યારે ખેડૂતો નારાજ દેખાઈ રહ્યા હતા। તો સાથે જ ખેડૂતોની માંગ હતી કે 30 કિલો જે છે તે પ્રતિ કિલો ભાવ રાખવામાં આવે, પરંતુ બીજી તરફ 35 કિલો જે નક્કી કરવામાં આવ્યા હતા સરકાર દ્વારા તેને લઈને ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી હતી। મહારાષ્ટ્રમાં મરાઠાઓ માટે આવી શકે છે સૌથી મોટા સમાચાર। મરાઠાઓને 100% અનામત મળવાનો મુખ્યમંત્રી ફડણવીસે વિશ્વાસ વ્યક્ત કર્યો છે। પછાત વર્ગ આયોગે અનામતની માંગણીના સંદર્ભે સરકારને સીલબંધ કવરમાં તેનો અહેવાલ સોંપ્યો છે, જે અંગેની સત્તાવાર જાહેરાત 1 ડિસેમ્બરે કરવામાં આવશે। મરાઠાઓને મળશે 100% અનામત, મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસનું એલાન। 1 ડિસેમ્બરે સત્તાવાર જાહેરાત। 1 ડિસેમ્બર મરાઠાઓ માટે ખુશીનો દિવસ। મરાઠા માટે 100% અનામતની પછાત આયોગની ભલામણ। પછાત આયોગે મહારાષ્ટ્ર સરકારને સીલબંધ કવરમાં સોંપ્યો અહેવાલ। પછાત આયોગે રાજ્યમાં 15 મહિના સુધી કર્યો સર્વે। આયોગે 2 લાખ લોકોની સાંભળી રજૂઆત। પછાત આયોગે 25,000 પરિવારનો કર્યો સર્વે। 30% વસ્તી મરાઠાની હોવાથી 16% અનામત જરૂરી। મહારાષ્ટ્રમાં કુલ 68% થશે અનામત। ઓબીસી કોટામાં કોઈ પરિવર્તન નહીં કરવામાં આવે। મહારાષ્ટ્રમાં મરાઠાઓ માટે આવી શકે છે સૌથી મોટા સમાચાર। મરાઠાઓને 100% અનામત મળવાનો સીએમ ફડણવીસે વિશ્વાસ વ્યક્ત કર્યો। પછાત આયોગ સીલબંધ કવરમાં મહારાષ્ટ્રની ફડણવીસ સરકારને અહેવાલ સોંપ્યો છે, જેમાં ઉલ્લેખ કર્યો છે કે રાજ્યમાં મરાઠાઓની સંખ્યા 30% છે, જેથી નોકરીમાં 100% અનામત જરૂરી છે। ત્યારે એવા પણ સવાલ ઉઠી રહ્યા છે કે ગુજરાતમાં પાટીદારોને ક્યારે અનામત મળશે। પાટીદાર સમાજ પણ 2015થી અનામતની માંગ સાથે આંદોલન ચલાવી રહ્યો છે। વસ્તીની દ્રષ્ટિએ જોઈએ તો ગુજરાતમાં પાટીદારોની 14% જેટલી છે, ત્યારે સવાલ એ પણ છે કે ગુજરાતમાં પાટીદારોને ક્યારે મળશે અનામત। ઓબીસી સમાજાચા આરક્ષણ રહેણાર, SC ST VJNT ઓબીસી સગળ્યાંચ આરક્ષણ કાયમ રહેણાર અને મરાઠા સમાજાલા આમી આરક્ષણ દેણાર અને યા માધ્યમાતન નિશ્ચિતપણે યા ઠિકાણી જી માગણી આહે તી માગણી દેખીલ પૂર્ણ કેલી જાઈલ હા વિશ્વાસ મી વ્યક્ત કરતો। આતા સરકાર નિર્ણય ઘેણાર આહે, કરાયચોચ અસેલ તર 1 ડિસેમ્બરલા જલ્લોષ કરા અને યા ઠિકાણી ખરે અર્થાન
मराठा समाजाला न्याय देण्याचं काम हे या सरकारच्या माध्यमातून निश्चितपणे होणार आहे। ગુજરાતના પાટીદારોને ક્યારે મળશે અનામત? પાટીદારો 2015 થી ચલાવી રહ્યા છે અનામત આંદોલન। રાજ્યમાં 14% જેટલી પાટીદારોની વસ્તી, શું મરાઠાઓ બાદ પાટીદારોને મળી શકે છે ખુશીના સમાચાર? મરાઠા માટે 16% અનામતની ભલામણ પાટીદારોને ક્યારે? તો પછાત વર્ગ આયોગે તેમના અહેવાલમાં એમ પણ જણાવ્યું છે કે મરાઠાઓને અનામત આપવાની સાથે ઓબીસી કોટામાં કોઈ પરિવર્તન કરવામાં નહીં આવે। જો મરાઠા અનામત પર મંજૂરીની મોહર લાગી જશે તો તમામ વર્ગોને સમાવતા મહારાષ્ટ્રમાં 68% અનામત થઈ જશે, જે હાલ 52% છે। આ પરિસ્થિતિને જોતા ગુજરાતમાં પણ પાટીદાર સમાજને અનામત આપવાની માંગ વધુ વેગ પકડશે। ગુજરાતના પાટીદારોની વસ્તી 12-14% છે, ત્યારે આગામી સમયમાં ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ શું રંગ બતાવશે તે જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। આ તરફ આદિવાસીઓને રીઝવવાના ચક્કરમાં ધારાસભ્ય નરેશ પટેલ એટલા ગેલમાં આવી ગયા કે ભાષણના સ્થાને બફાટ કરવા લાગ્યા। ચીખલીના સુરખાઈ ગામે આદિવાસી લોકનાયક બિરસા મુંડાની જન્મ જયંતિના કાર્યક્રમમાં સંબોધન કરતા તેઓએ કહ્યું કે પાટીદારોના અનામત આંદોલન સામે આદિવાસીઓની અનામત સુરક્ષિત છે। મિત્રો, કેન્દ્રમાં બી ભાજપની છે, 22 વર્ષથી અહીંયા ભાજપની છે। હાર્દિક પટેલ ઉગડો ઉગડો પડી ગયો તો અનામત ની આપી, આ અનામત ના કારણે અમારી આનંદીબેન ગેરેજ રહી ગયા। પટેલ સમાજે કહી દીધું કે અનામત ની અંદર કોઈ ચેડા નહીં થાય, જે બંધારણ રીતે અનામત મળેલી છે એ કાયમ રહેશે અને કાયમ રહેશે એ પ્રકારનો જવાબ ભારતીય જનતા પાર્ટી આપે છે, તથા આપણે બી બોલીએ। સિલવાસના રખોલી ઔદ્યોગિક વિસ્તારમાં ભીલોસા ઇન્ડસ્ટ્રીઝ નામક એક કંપનીમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી। બનાવની જાણ કરાતા ફાયર બ્રિગેડની ટીમ 5થી વધુ ફાયર ફાઈટર્સ સાથે દોડી આવી હતી, જ્યાં ભારે જહેમતના અંતે આગ પર કાબુ મેળવી લેવાયો છે। જો કે આગ કયા કારણોસર લાગી છે તે અંગે તપાસ ચાલી રહી છે। સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાનિના સમાચાર નથી। સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુલાકાતીઓની સંખ્યામાં સતત વધારાને ધ્યાને રાખી વહીવટીતંત્રએ સુવિધાઓ પણ વધારી દીધી છે। અત્યાર સુધી માત્ર 5,000 પ્રવાસીઓ વ્યૂઇંગ ગેલેરી સુધી જઈ શકતા હતા, પરંતુ પ્રવાસીઓના ધસારાને ધ્યાને રાખી હવે 2-2 કલાકના સ્લોટ નક્કી કરાયા છે। પ્રત્યેક સ્લોટમાં 1200-1300 પ્રવાસીઓને વ્યૂઇંગ ગેલેરી સુધી લઈ જવાશે। પ્રવાસીઓ માટે બસની સંખ્યા વધારી 40 જેટલી કરી દેવાઈ છે, તો તમામ પોઈન્ટ પરથી દર 3 મિનિટે બસ મળી રહે તેવી વ્યવસ્થા પણ કરાઈ છે। ટિકિટ જે છે એમાં એક ફેરફાર કર્યું કે હવે જે છે કે ટિકિટ જે ખાસ કરીને જે મેક્સિમમ જે તકલીફ થઈ રહ્યા છે લિફ્ટ ઉપર જવા, વ્યૂઇંગ ગેલેરી ઉપર જવા માટે જે લિફ્ટની કેપેસિટી છે, મર્યાદિત કેપેસિટી છે, એ ધ્યાનમાં રાખીને આપણે વ્યૂઇંગ ગેલેરી ઉપર જવા માટેના સ્લોટ્સ નક્કી કર્યા અને ગઈકાલથી આપણે આ સ્લોટ સિસ્ટમ અમલમાં મૂક્યા છે। ગરવા ગિરનારની પરિક્રમા શરૂ થઈ રહી છે, ત્યારે સૌરાષ્ટ્રભરમાંથી મોટી સંખ્યામાં ભક્તો જૂનાગઢ આવી રહ્યા છે, જેને લઈ એસટી નિગમ દ્વારા જૂનાગઢ ડિવિઝનમાંથી વધારાની 55 મિની બસ લોકો માટે દોડાવાશે। એસટી નિગમ દ્વારા મિની બસો દોડાવવાનો નિર્ણય કરાયો છે। પ્રવાસીઓને જવા માટે કોઈ સમસ્યા ન સર્જાય તે માટે આ નિર્ણય લેવાયો છે। કોઈ બસ ઓવરલોડ પણ ન જાય તેનું પણ ધ્યાને રખાશે, તો પ્રવાસીઓને સારી સુવિધા મળી રહે તેવા પ્રયાસ એસટી નિગમ દ્વારા કરવામાં આવ્યા છે અને શુક્રવારથી આ નિર્ણય અમલી કરવામાં આવશે। પ્રજાને સારામાં સારી સુવિધા ઉપલબ્ધ થાય અને નહીં નફો નહીં નુકસાનના ધોરણથી એસટી બસ દ્વારા નવી મિની જે બસો ખરીદવામાં આવેલ છે તે તમામ મિની બસો, ટોટલ 55 જેટલી મિની બસોની વ્યવસ્થા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર કોર્પોરેશન દ્વારા જૂનાગઢ માટે કરવામાં આવેલ છે। અમદાવાદમાં રખડતા ઢોર, બિસ્માર રસ્તાઓ અને ટ્રાફિકની સમસ્યાને લઈ હવે તંત્ર હરકતમાં આવ્યું છે અને એએમસીએ એક્શન રિપોર્ટ તૈયાર કર્યો છે। કોર્પોરેશને રિપોર્ટમાં તૈયાર કરેલા મુદ્દાઓ પર નજર કરીએ તો બિસ્માર રસ્તા, ટ્રાફિક અને રખડતા ઢોરની સમસ્યાને લઈને રિપોર્ટ તૈયાર કરાયો છે, જેમાં ખાનગી મિલકતોમાંથી પણ કોર્પોરેશને દબાણ દૂર કર્યું છે। 2321 ખાનગી મિલકતના દબાણ દૂર કરાયા છે, તો 103 જેટલા ગેરકાયદેસર સ્પીડ બ્રેકર તોડી પડાયા છે। 42,968 શેરી વિક્રેતાઓની ઓળખ પરેડ કરાઈ, જેમાં 9,318 શેરી વિક્રેતાઓને આઈકાર્ડ ઇસ્યુ કરાયા છે અને ફેરિયાઓની લાયકાત નક્કી કરવાની પ્રક્રિયા ચાલુ છે। 1,434 જેટલા નવા નો પાર્કિંગ સાઇનબોર્ડ નાખવામાં આવ્યા છે, તો 535 નો પાર્કિંગના સાઇનબોર્ડ શહેરના વિસ્તારોમાં મૂકવામાં આવશે। 543 પાર્કિંગ ડાયરેક્શન બોર્ડ કોર્પોરેશન મૂકશે। 25 અધિકારીઓને 100 થી વધુ શોકોઝ નોટિસ અપાઈ છે।
રખડતા ઢોરને કંટ્રોલ કરવા 12 ટીમ કાર્યરત કરાઈ છે, જેમાં 3,100થી વધુ રખડતા પશુઓનું ટેગિંગ કરવામાં આવ્યું છે. 2,822 પશુ માલિકોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું. 31,642 પશુઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું. અમદાવાદ શહેરમાં 74 પેવેડ પાર્કિંગ પ્લોટ ઉભા કરાયા. દીપવીરના લગ્નની પ્રથમ તસવીર સામે આવી છે. વર્ષ 2018ની ગ્રાન્ડ વેડિંગ એવી દીપિકા રણવીરના લગ્ન સંપન્ન થયા છે. કોંકણી અને સિંધી વિધિ પ્રમાણે લગ્ન કરી દીપવીર લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. બંને રીતિ રિવાજો પ્રમાણે લગ્ન સંપન્ન થયા બાદ બંને આ તસવીર તેમના ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કરી હતી, જેમાં કોંકણી રીતિ રિવાજથી લગ્નની વિધિ ચાલી રહી છે, જેમાં સાઉથ ઇન્ડિયન બ્રાઇડ બનેલી દીપિકા ઘણી સુંદર લાગી રહી છે, તો વ્હાઇટ આઉટફિટમાં રણવીર સિંહ પણ ઘણો હેન્ડસમ લાગી રહ્યો છે. બંનેની કેન્ડિડ ફોટોને પ્રશંસકોએ આવકારી છે. અભિનેત્રી દીપિકાના આમ તો લાખો ફેન હશે, પરંતુ સુરતના આર્ટિસ્ટ એવા કરણ જરીવાલા તેના બધા ફેનથી સાવ અલગ છે. કરણ જરીવાલા એ સમયે ઘણા ચર્ચામાં હતા જ્યારે દીપિકાની પદ્માવત ફિલ્મને લઈને કરણી સેના ઠેર ઠેર વિરોધ કરી રહી હતી, અને તે સમયે કરણી સેનાની ધમકી મળ્યા બાદ પણ કરણે તેની માનીતી અભિનેત્રી દીપિકાની પદ્માવતીની મોલમાં રંગોળી દોરી હતી. જોકે તેને કરણી સેના અને વીએચપીના લોકોએ આવીને બગાડી નાખી હતી. ત્યારે તે જ સ્થળે બીજી વાર દીપિકા પાદુકોણની રંગોળી બનાવી કરણે સાબિત કરી દીધી છે કે તે દીપિકાનો જબરો ફેન છે. હાલ જ્યારે દીપિકા રણવીરના ઇટાલીમાં લગ્ન થયા છે, ત્યારે ફરીવાર તેમણે વેડિંગ કાર્ડની થીમ પર રંગોળી બનાવી તેમણે લગ્ન જીવનની શુભેચ્છા પાઠવી છે. ત્યારે કરણની ઈચ્છા એવી પણ છે કે તે દીપિકા તેના રિસેપ્શનમાં રંગોળી બનાવવાની તક આપે. એ એઝ અ ફેન મારે એમને રંગોળી એમને લગ્ન થાય છે તો એમને કંઈ શુભેચ્છા આપવા માટે કે એવું કંઈક એક ટ્રીબ્યુટ આપવી જોઈએ, તો એ માટે મેં આ વિષય સિલેક્ટ કર્યો છે. એમના રંગોળીને તમે જોઈ શકો છો, એમના કંકોત્રીના થીમ પર, મેરેજ કાર્ડના થીમ પર મેં રંગોળી ડ્રો કરી છે. એઝ અ ફેન હું એમને શુભેચ્છા આપવા માગું છું સૌ પ્રથમ તો, અને કહેવાનું તો બસ એટલું જ કે બસ કે લગ્ન જીવન એમનું સુખી ને સફળ નીવડે. તો બોલીવુડના લવ બર્ડ્સ રણબીર અને દીપિકા સાત સમુદર પાર ઇટાલીમાં લગ્ન ગ્રંથિથી બંધાઈ ગયા છે. તો હવે દેશી ગર્લ પ્રિયંકા અને હોલીવુડ સિંગર નિકના લગ્નની તૈયારીઓ પણ ચાલુ થઈ ગઈ છે. અહેવાલ મુજબ પ્રિયંકા અને નિક પણ આ વર્ષે લગ્ન ગ્રંથિથી બંધાવાના છે અને તેમના લગ્ન વિદેશના કોઈ ડેસ્ટિનેશન પર નહીં પણ રાજસ્થાનમાં થવા જઈ રહ્યા છે. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી આ સ્થળના એક્સક્લુઝિવ દ્રશ્યો તમને દેખાડી રહ્યું છે. પ્રિયંકા અને નિકના લગ્નની તારીખ હજુ જાહેર નથી કરાઈ, પણ જે રીતે તૈયારીઓ ચાલી રહી છે તે જોતા લાગી રહ્યું છે કે બંને ખૂબ જ જલ્દીથી લગ્ન ગ્રંથિથી જોડાઈ જશે. હાલ તો પ્રિયંકા અને નિક બંને તેમની બેચલર પાર્ટી સેલિબ્રેટ કરી રહ્યા છે.